દન્સ કેમ છો તમે મજામાં ને બાળકો આજે આપણે જે પહેલા ગુજરાતી ભણી ગયા ને તેનો ફક્ત પુનરાવર્તન કરીશું બરાબર છે ઓકે બાળકો ચાલો બાળકો આજે આપણે જે શીખી ગયા છે તેને એકવાર ફરી જોઈ લઈએ છીએ બરાબર એટલે કે તેનું રિવિઝન કરી લઈએ બરાબર હવે પહેલાં આપણે જોડણી શીખ્યા હતા શીખ્યા હતા કે બે શબ્દો આપેલા હશે તેમાં સાચો શબ્દ કયો છે તેની સામે તમારે સાચું કરવાનું છે અથવા ખોટો શબ્દ જે છે તેની સામે ખોટો કરવાનો છે બરાબર છે હવે બે શબ્દો આપેલા છે અહીંયા પણ આજે પણ આપણે તે જ કરીશું જો અગિયાર છે અને આ અગિયાર છે કયો સાચો છે આમાંથી કયો ખોટો છે આ ખોટો છે જોયો હવે જેના ઉપર કંઈ ચિહ્ન કરેલું નથી એટલા એનો મતલબ શું છે કે એ સાચો છે જેના ઉપર ક્રોસનું ચિહ્ન કરેલું છે એ ખોટો શબ્દ છે બરાબર છે એટલે કે આની જોડની સાચી છે લેફ્ટ સાઈડમાં જે અગિયાર લખેલું છે તેની જોડણી સાચી છે બીજું છે આઝાદી કે આઝાદી જો આ તો આપણને ખબર જ છે તો કયો ખોટો છે આમાં આ બાજુ વાળો સાચો છે આઝાદી બરાબર આઝાદી ના બોલાય આઝાદી બોલાશે પછી છે ઇતિહાસ અને ઇતિહાસ કયો સાચો છે ને કયો ખોટો છે હવે જે ખોટો છે તેની સામે ક્રોસ કરીશું આપણે આ ખોટો છે બરાબર હવે કિનારો કે કિનારો કયો ખોટો શબ્દ છે આમાંથી આ ખોટો છે બરાબર હવે આગળ વધીશું કે ડીલ ડીલ કહીએ ના તો કહીએ છીએ આપણે તો જ્યાં ડીલ લખેલું છે ત્યાં ક્રોસનું ચિહ્ન આવશે હવે દુકાનદાર કે દુકાનદાર શું આવશે દુકાનદાર કહીએ છીએ દુકાનદાર નથી કહેતા તો દુકાનદાર જે છે તેની સામે ક્રોસનું ચિહ્ન આવશે બરાબર હવે શિકાર કે શિકર કયો શબ્દ સાચો છે શિકાર તો શિકર જે લખેલું છે તેની સામે ક્રોસનું ચિહ્ન આવશે હવે પાખી કે પંખી કયું સાચું આવશે પંખી સાચું છે તો ખોટું કયું છે પાખી હવે આવશે સૂર્ય આ સૂર્ય સાચું છે કે આ સૂર્ય સાચું છે કયું સાચું છે આ જે ખોટું છે તેની સામે ક્રોસનું ચિહ્ન આવશે હવે છે શીર્ષક કે શિક્ષક શિક્ષક કહીએ છીએ આપણી ટીચરને શું કહીએ છીએ શિક્ષક કે શીર્ષક શિક્ષક કહીએ છીએ તો શિક્ષક જે લખેલું છે તેની સામે ક્રોસનું ચિહ્ન આવશે હવે નિશાલ લ કે નિશા અળ શું આવશે નિશાળ એ સાચું છે તો ખોટું કયું છે નિશાલ લ જે છે ત્યાં ક્રોસનું ચિહ્ન આવશે હવે દુનિયા અને આ દુનિયા કઈ જોડની સાચી છે આમાં બે શબ્દો લખેલા છે ખાલી માત્રાઓનો જ ફેરફાર છે તેમાં શોધવાનું છે કયું ખોટું છે આ ખોટું છે બરાબર છે બાળકો હવે ચતુર તો ચતુર જો કયો સાચો છે ને કયો ખોટો છે ખોટાની સામે આપણે કૃષ્ણ જઈને કરીશું આ રહ્યો ખબર પડી જેની સામે કઈ ચિહ્ન કરેલા નથી તે શબ્દ સાચા છે તેની જોડણી સાચી છે કે બાળકો હવે આપણે આગળ કરીએ શબ્દોના અર્થભેદ પણ આપણે ભણી ચૂક્યા છીએ તો એમાં જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે ખાલી નાની ઈ હોય તો મોટી ઈ થઈ જાય માત્ર જે નાની હતી તે મોટી થઈ જાય નાનું ઊં હોય તો મોટું થઈ જાય બિંદી ના હોય તો બિંદી લાગી જાય એના કારણે અર્થમાં ઘણો પરિવર્તન આવી જાય છે બાળકો જેવી રીતે ગાડીને બદલે આ પણ આપણે શીખી ગયા છીએ ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો મોટરને બદલે શું થઈ જાય એક ગાડી એટલે મોટર પણ એક ગાંડી બિંદી લાગી ગઈ તો એ અસ્થિર મગજની જેનું મગજ સ્થિર નથી તે થઈ જાય તો આવા કેટલાક શબ્દો આપણે ફરીથી જોઈ લઈશું શર ને સર ખાલી શ શ આમાં આ શ છે શરણાઈનો આમાં સસલાનો ખાલી સ નો જ પરિવર્તન છે પરંતુ જોઈએ અર્થમાં બહુ પરિવર્તન થઈ જશે એક શર એટલે બાણ અને જો બાણ જો તમને દેખાય છે બાળ ધનુષ બાળ હા બીજું સર એટલે સરોવર સરોવર બરાબર આજુ કેટલું સુંદર દ્રશ્ય છે સરોવરનું કેટલું સુંદર ચિત્ર મસ્ત છે જોઈ છે સરસ હવે બાળકો બીજું ચિત્ર પણ જોઈ શકીએ છીએ આપણે જો હવે ચિત્રો પાછા આવશે કેશ અને કેસ કેશ એટલે વાળ આપણા જે વાળ હોય છે ને માથાના વાળ તે જો આ શાક સુંદર છે જો સરસ જો આના વાળ હવે કેસ કેસ એટલે મુકદમો રૂમ જેને કહી શકીએ ને આપણે કોર્ટ કોર્ટ કોર્ટમાં મુકદમો થાય છે ને તે જો આ કોર્ટ દેખાય છે સરસ એવી રીતે કેશ અને કેસમાં પણ કેટલો પરિવર્તન છે જોયું તમે ઓકે બાળકો હવે છે નેક્સ્ટ રાશ અને રાસ રાશ એટલે દોરડું દોરડું જે આપણે કૂદીએ છીએ ઘણી વાર મને તો દોરડું કૂદવાનો બહુ શોખ છે તમને કૂદતા આવડે છે સરસ આ જો રસી જોયો અને રસી પણ કહી શકાય હવે આરાસ એટલે ગરબો નવરાત્રિમાં ગરબા થાય છે ને તે ગરબા તો જો આ ગરબા સુંદર દ્રશ્ય છે મને તો બહુ ગમે છે ગરબા ગાવા તમને ગમે છે સરસ એક રાસ એટલે દોરડું એટલે કે રસી બીજું રાસ એટલે ગરબો બાળકો તમને ખબર પડી ને ઓકે થેન્ક યુ બાળકો આજે જે આપણે શીખેલા તેનો એકવાર તમે ઘરે ફરી અભ્યાસ કરો તો તમને જલ્દીથી આવડી જશે